थैंक यू, आपने जाइए। अरे આપણે અત્યારે મંદિરે જઈએ છીએ, તો તમે હાથમાં ગન કેમ પકડી રાખી છે? મારે કોઈને ઉપર પહોંચાડવા છે, બહુ પ્રયત્ન કરી રહ્યો છું ભાનુમતી, પણ એટલું સરળ નથી ને। પાછળ આગ લાગે ત્યારે જ રોકેટ આકાશમાં ઉડે છે, એવી જ રીતે કેટલાક લોકો રોકેટની જેમ સ્પીડમાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે। આવા લોકોની પાછળ આગ લગાવવી જરૂરી છે। આ બધું શું છે? હાથમાં ગન પકડી રાખી છે, આગ લગાડવાની વાતો કરો છો? ઓહો ભૈલા, તને પણ સમજાયું નહીં હે ને? અરે પરમ દિવસે ઇલેક્ટ્રિશિયને જે કામ કર્યું એના લીધે તારા જીજાજી હાથમાં ગન લઈને ફરી રહ્યા છે। અરે ફરી આવું કંઈ થવાનું નથી, તમે ધીરજ રાખો। મારી અંદર ધીરજની ઉણપ નથી ભાનુ, અને આમ પણ તને તો પૂજા જરાય ગમતી નથી ને। આ તમે કેવી વાતો કરો છો? આજે મંદિરમાં મારા દીકરાના સારા ભવિષ્ય માટે પૂજા થવાની છે, તો પછી મને કેમ ન ગમે? હા એટલા માટે, કેમ કે ગીતા તને જરાય ગમતી નથી। આ કેવી વાતો કરો છો તમે? નાટક ન કરીશ ભાનુમતી, તું ગીતાને કેટલી નફરત કરે છે એ મને ખબર છે। આ વાત મને કેવી રીતે ખબર પડી એ જ વિચારી રહી છે ને? તારા મારા વચ્ચે જે દિવાલ હતી આજે દૂર થઈ ગઈ છે। અરે આ તમે શું બોલો છો? કેવી વાતો કરી રહ્યા છો? કેમ આજે તમે આટલી વિચિત્ર હરકતો કરી રહ્યા છો? મને તો કંઈ જ સમજાતું નથી, અને તમે આ રીતે હાથમાં ગન કેમ પકડી રાખી છે? ઇડિયટ, આવા નાટક કરવાને બદલે ચૂપચાપ ઉભો રહીશ તો સારું, નહીં તો અત્યારે તને મારી નાખીશ। સાંભળો, તમે શું કરો? દુઃખ થાય છે તને ભાનુ? શું થયું? તારા હૃદયને તકલીફ થઈ રહી છે? તને અત્યારે મરી જવાનું મન થાય છે ને? છેલ્લા 25 વર્ષમાં મેં તને ક્યારેય ગાળ પણ નથી આપી, પણ આજે તારા પર હાથ ઉપાડ્યો છે, કેમ ખબર છે? મારા 25 વર્ષના વિશ્વાસ સાથે તે વિશ્વાસઘાત કર્યો છે, મને કેટલું દુઃખ થતું હશે વિચાર। સાંભળો પ્લીઝ, મારી વાત સાંભળો, જો થોડા શાંત થઈ જાઓ। ગીતાને હું નફરત કરું છું એનો મતલબ એવો નથી કે મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે। ગીતા આપણા ઘર માટે સારી વહુ નથી, એટલે મને ચિંતા થાય છે, એટલે આપણા ઘરની વહુ ના બને એના માટે હું આ બધું કરી રહી છું। અરે પણ હું શું કરું? તમને કે વિજયને આના વિશે વાત કરીશ તો તમે લોકો દુઃખી થઈ જશો। આ કારણથી તમને કહ્યા વિના, વિજયને કહ્યા વિના ગીતાને વિજયની જિંદગીમાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે, એ વાત સાચી છે, સાચી છે, સાચી છે। એમાં ખોટું શું છે? એમાં ખોટું શું છે બોલો? આમાં મારી કોઈ ભૂલ હોય તો તમે મને માફ કરી દેજો,
વાવ વાવ વાવ, સાંભળી રહી છે ને સુધા? તારી આ બહેન કેવી વાતો કરી રહી છે. ગીતાને નફરત કરે છે એ વાત સ્વીકારે છે, પણ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એ નથી સ્વીકારતી. હા તો સુધા, આણે તને આટલી નિર્દયતાથી મારી નાખી અને તારું સ્થાન લઈને આટલા વર્ષથી આ ઘરમાં રાજ કરી રહી છે, એની એ કરતું દગો નથી? આટલા વર્ષ મારી સાથે દગો કરીને મારા ઘરમાં રહી, તોય તું તારી જાતે નિર્દોષ કહે? આમાં જે દીવા મૂક્યા છે એ મંદિરની બહાર લઈ જા અને ચારે ખૂણામાં એક એક દીવો મૂકી દે. ઠીક છે પંડિતજી. હવે જલ્દી તમારા લગ્ન થવાના છે. તમારા લગ્ન જીવન માટે આ પ્રકારની પૂજા તમારું જીવન સુખી રાખશે. છોકરા વાળા જલ્દી આવવાના છે ને? ગીતા, તારા પિયર પક્ષ અને સાસરી પક્ષ બંનેનું ભલું થાય. તું અને જમાઈ રાજ સદાય ખુશ રહો અને લગ્નમાં હવે કોઈ અડચણ ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરો. ભગવાન, હું આશા રાખું છું કે તમે મારા લગ્ન કોઈ વિઘ્ન વિના પૂરા કરાવી દેશો, પણ મારા સાસુમાં કેવી અડચણો ઊભી કરશે હું નથી જાણતી. પંડિતજીએ પૂજા કરાવીને લગ્નની વિધિઓ શરૂ કરવાનું કીધું, પણ સાસુમાં હજુ પણ ઘરે જ છે. એ મારી જિંદગીમાં અંધારું થઈ જાય એની જ રાહ જુએ છે. હવે હું આવા મુશ્કેલ રસ્તે કેવી રીતે ચાલું મને સમજાતું નથી. હું ખાલી એટલી જ પ્રાર્થના કરું છું ભગવાન કે વિજયનો સાથ મારી સાથે હંમેશા રહે. ગીતા, શું થયું ભાનુમતી? તારા પગ નીચેથી જમીન સરકી ગઈ, આકાશ માથે તૂટી પડ્યું હોય એવું લાગે છે તને. મને બધું જ ખબર છે ભાનુમતી, તું ગીતાનો જીવ લેવા માંગે છે. ખાલી એટલું જ નહીં, તે સુધાને પણ મારી નાખી હતી. તે દગો કરીને એનું સ્થાન છીનવી લીધું છે, મને ખબર છે. કેમ ભાનુમતી, શું બોલવું એ તને સમજાતું જ નથી? કે પછી તું એવું વિચારે છે કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું? હવે હું તને બધી વાત કહું છું, સાંભળ. રમેશને કારણે મને બધી જ હકીકત ખબર પડી. કેમ કે એ મર્યો ત્યારે હું ત્યાં જ હતો. મરતા પહેલા તારો અસલી ચહેરો
રમેશે મને દેખાડી દીધો હતો. સુધા ગૌરીની હત્યા કરવા વાળી ભાનુ ભાનુમતી છે. ભાનુમતી એ સારી સ્ત્રી નથી, રાક્ષસી છે. એટલું જ નહીં, તું અને આ નાલાયક રમેશે મરતા પહેલા મને એક પેનડ્રાઈવ આપી હતી. એમાં જે વિડીયો હતા એ જોઈને હું સાવ ભાંગી પડ્યો હતો. હું સુધાને બહુ જ પ્રેમ કરતો હતો. એ સુધાનો જીવ મારી ભાનુમતી એ જ લીધો છે. મતલબ વાત જો મને ભગવાન આવીને કહેત ને તો પણ હું ન માનત. જે દિવસે મેં મારી સગી આંખે વિડીયો જોયો ત્યારે મને તારી અસલિયત સમજાઈ ગઈ. તું એક પ્રેમ કરવા વાળી પત્ની નથી, તું તો એક રાક્ષસી છે. અરે મેં કહ્યું ને બકવાસ બંધ કર, બકવાસ બંધ કર. બોલ, તે મારી સુધાને કેમ મારી નાખી ભાનુમતી? મને લાગતું હતું કે તું આ ઘરમાં વિજયને ઉછેરવા માટે આવી છે. વિજયને તે સગી માં કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે, એટલે જ હું તને પ્રેમ કરવા લાગ્યો. પણ તારો પ્રેમ તો એક નાટક હતું એ સમજવામાં મને આટલા વર્ષ લાગી ગયા ભાનુમતી. તારી હકીકત જાણ્યા પછી હું એ જ રાત્રે તને મારી નાખવા માંગતો હતો. પણ વિજયને કારણે તું બચી ગઈ ભાનુ. કેમ પપ્પા મમ્મા પર બૂમો પાડી રહ્યા છો? તમે બૂમો પાડી એટલે મમ્મા દોડતી આવી અને એટલે જ એને હાથમાં વાગ્યું. વિજય મારે ભાનુ સાથે કઈ. પપ્પા પ્લીઝ. મમ્માના હાથમાં વાગ્યું છે અને તમે જોયા વિના જ અત્યારે તમારા કામની ચિંતા કરી રહ્યા છો પપ્પા. એ રાત્રે તું સૂઈ ગઈ હતી ત્યારે હું છરાથી તારું ગળું કાપીને તને મારી નાખવા માંગતો હતો. સરસ રીતે વિધિ થઈ ગઈ, ચાલો મંદિરમાં જઈએ. ગીતા, આ પ્રગટાવેલા દીવા તો ઓલવાઈ ગયા. પંડિતજી, પંડિતજી, એક મિનિટ આવો. શું થયું પંડિતજી? જે દીવા પ્રગટાવ્યા હતા એ તો ઓલવાઈ ગયા. આ તો અપશુકન કહેવાય ને. હા, અપશુકન તો કહેવાય. પણ એનો અર્થ એવો નથી કે કંઈ ખરાબ થશે. બસ મનમાં થોડો ઉચાટ અને અશાંતિ રહે. હે ભગવાન, અત્યાર સુધી તો બધું સરસ રીતે ચાલી રહ્યું હતું, અચાનક શું થઈ ગયું? કેમ ભગવાન, મારી દીકરી સાથે આવું કેમ કરી રહ્યા છો? સાસુમા, ખાલી દીવા ઉલવાઈ ગયા એમાં તમે આટલું ટેન્શન કેમ લો છો? ગીતા અને મારા જીવનમાં તો આવા અપશુકન ઘણી વાર થયા છે. જીવન અંધકારમય થઈ ગયું હતું અમારું, પણ અમે બંને દરેક મુશ્કેલી સામે લડ્યા. અને તમે જુઓ, હજુ સુધી અમે લોકો સાથે છીએ ને. હા મમ્મી, દીવા ઉલવાઈ ગયા એટલે બધું ખતમ થઈ જશે એવું કેમ વિચારે છે? જો આ અપશુકન છે તો પણ હું પરિસ્થિતિનો સામનો કરીને વિજયના ઘરને પ્રકાશિત કરીશ. મમ્મી, તું પહેલા આવા વિચારો કરવાનું છોડી દે. હા સાસુમા, તમે જરાય ચિંતા ના કરો, અમે બંને હંમેશા ખુશ રહીશું અને મારા મમ્મા પપ્પા પણ ખુશ રહેશે. મારા પપ્પાના જીવનમાં પણ ઘણી તકલીફો આવી છે. મારી મમ્માના અવસાન પછી મારા પપ્પાનું જીવન અંધકારમય થયું. પણ ભાનુમતી મમ્મા અમારા ઘરનો દીવો બન્યા, મને સગા દીકરાની જેમ પ્રેમ કર્યો એમણે. આજે પણ અમારું ઘર એમના લીધે પ્રકાશિત છે. ભલે ગમે તે થઈ જાય,
જીવનમાં આગળ બધું સારું થશે એની પ્રેરણા મારા મમ્મા પપ્પા છે. મારા મમ્મા પપ્પાની જિંદગી, એમની જીવવાની રીત મને અને ગીતાને હંમેશા પ્રેરણા આપશે. પણ વિજય, તારી માયા જાળમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છે. તને કઈ થશે તો એ સહન નહીં કરી શકે. એટલે જ હું ગીતા અને વિજયના લગ્ન કરવા માંગુ છું. ગીતા શક્તિ બનીને વિજય સાથે હશે ત્યારે હું એને તારો અસલી ચહેરો દેખાડીશ, એવો મેં નિર્ણય લીધો છે. પણ તે શું કર્યું? લગ્નને અટકાવવા માટે આખલાનો યુઝ કરીને ગીતા પર હુમલો કરાવ્યો. એ ભગવાન, તું આટલી હિંમતથી કહેશે તો ગીતા હાથે ચોક્કસ કોક ખરાબ થઈને જ રહેશે. હારું હારું હારું, ફોન મેળ દે ફોન મેળ દે, હું પછી વાત કરું પછી વાત કરું. મમ્મી, હે ભગવાન, હારું થયું. એ પછી પણ તું સીધી ન રહી. ગીતા કાયમ માટે અપંગ બની ગઈ છે એવો ખોટો રિપોર્ટ કઢાવ્યો. એના પગ કામ કરતા બંધ થઈ જાય એવા ઇન્જેક્શન તે એને અપાવ્યા. ડોક્ટરે આપેલી દવાઓ બદલાઈ ગઈ છે. સ્વસ્થ ગીતા મેડમને અપંગ બનાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે સર. એટલું જ નહીં, આ ઇન્જેક્શન દિવસમાં 2 વાર લેવાનું લખ્યું છે સર. એ બધું તે જ કર્યું છે હું જાણતો હતો ભાનુમતી, પણ તારા વિરુદ્ધ મને એક પુરાવો મળ્યો નહોતો. તો પણ મેં પ્લાન કર્યો અને વિજયને તારો અસલી ચહેરો દેખાડવા માટે પોલીસ સ્ટેશનમાં રમેશનું લેપટોપ પડ્યું છે એ વાત કહીને તને ઉશ્કેરી. મને ખબર હતી કે તું પોલીસ સ્ટેશન ચોક્કસ આવીશ, એટલે જ હું વિજય અને ગીતાને લઈને ત્યાં તારી રાહ જોઈ રહ્યો હતો. પણ તું બહુ ચાલાક નીકળી. પોલીસ સ્ટેશનમાં તું એક ઘરડી માજી બનીને આવી અને લેપટોપ ચોરી કરીને લઈ ગઈ. પછી ઘરે આવીને તે કેટલું સરસ નાટક કર્યું હતું. હું રૂમમાં સુવા માટે ગઈ હતી, પણ તમે ત્યાં નહોતા. તમે ક્યાં જતા રહ્યા હતા એ મને ખબર નહોતી. હું તો બહુ જ ગભરાઈ ગઈ હતી, એટલે ભૈલા સાથે તમને શોધવા નીકળી હતી. એ વખતે તારો અસલી ચહેરો બધાની સામે આવી જાય એટલે જ મેં પેલો વિડીયો પ્લે કર્યો હતો, પણ એ વિડીયો કરપ્ટ થઈ ગયો. એ પછી તે પાર્ટી કરવાનું કહ્યું એટલે મને તમારા બંનેના ઈરાદા તરત જ સમજાઈ ગયા હતા. તમે બંને કોઈ ષડયંત્ર રચીને બેઠા હશો એ હું જાણતો હતો, એટલે જ મેં તારા મૂર્ખ ભાઈના હાથમાં બ્રેસલેટ પહેર્યા. એ પછી તમારી બધી જ વાતો, તમારા બધા જ ષડયંત્રની માહિતી મને મળવા લાગી. સ્વિમિંગ પૂલમાં તમે વાયર નાખ્યો એટલે ગીતા અને વિજયને કરંટ લાગ્યો. પણ મેં વીજ વિભાગને ફોન કરીને પાવર કટ કરાવી દીધો. એ પછી તને અને સીતારાને સ્વિમિંગ પૂલમાં પડતા જોઈને મેં જાણી જોઈને પાવર ઓન કરાવ્યો. એ વખતે તું મોતના મુખમાંથી પાછી આવી, તોય ગીતાને મારી નાખવાનો ગંદો વિચાર તારા મનમાંથી દૂર થયો નહીં. તે બંટીને ગીતાની પાછળ મોકલ્યો, પણ મને તારો પ્લાન ખબર હતી એટલે મેં બંટીને અરેસ્ટ કરાવી દીધો. કેમ ભાનુ, મારા મોઢે સાચી વાત સાંભળવામાં તને તકલીફ થઈ રહી છે? વાત ગળેથી ઉતરતી નથી એને, એટલે જ વડીલો કહે છે મારવાવાળા કરતાં બચાવનારો મોટો હોય છે. ખરાબ કામ કરવા માટે એક જ રસ્તો હોય, પણ સારું કામ કરવા માટે હજારો રસ્તા મળે છે. રમેશે મને કહ્યું નહોત તો હું આખી જિંદગી તને દેવી સમજતો રહેત, પણ એ એક દેવદૂતની જેમ આવ્યો અને સત્ય સાથે મારો પરિચય કરાવ્યો. આ ઘરને એણે બચાવી લીધું. હવે તારું આવી બન્યું ભાનુમતી, હવે તું નહીં બચે.